તમામ દર્શક મિત્રો હું શાંતિલાલ રાવલ જન્મન નિયમમાં આપનું સ્વાગત છે જનમન ગુજરાત લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોની અંદર એક પછી એક આપણે અવલોકન કરતા જઈએ છીએ એમાં આજે આપણે એક એવી મહત્વની બેઠક ની ચર્ચા કરીશું જેનું સમગ્ર દેશમાં બહુ મહત્વ છે પણ સાથે સાથે ભારતીય જનતા પક્ષને ગુજરાતમાં સૌથી વધારે મહત્વ છે ગુજરાતની લોકસભા બેઠકોમાં ભાજપ માટે સૌથી સલામત ગણાતી જો કોઈ બેઠક હોય તો આ સુરતની છે ગુજરાતના શહેરી વિસ્તારો છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પક્ષના ગઢ છે ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આની લોકસભા બેઠકો પર ભારતીય જનતા પક્ષનું પ્રભુત્વ આજે પણ અજય છે એવું કહી શકાય ઓગણીસો ની લોકસભા ચૂંટણીથી ભારતીય જનતા પક્ષનો ઉદય થયો અને ત્યાર પછી સુરતની લોકસભા બેઠક પર હરહંમેશ ભારતીય જનતા પક્ષ જીતતો રહ્યો છે આ બેઠક પર વર્ષો સુધી ભારતીય જનતા પક્ષના દિગ્ગજ નેતા કાશીરામ રાણા જીતતા હતા આજે કાશીરામ રાણા આપણી વચ્ચે નથી પરંતુ ભારતીય જનતા પક્ષને ગુજરાતમાં બેઠો કરવામાં પણ એમની બહુ પાયાની ભૂમિકા હતી કાશીરામ રાણા ભાજપની સરકારમાં કેબિનેટ પ્રધાન પણ હતા છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભારતીય જનતા પક્ષના દસના જરદોષ જીતે છે સુરતમાં ભાજપનું પ્રભુત્વ કઈ હદે છે તેનો પરચો દરેકને જો થયો હોય તો તે છે ગુજરાત વિધાનસભાની છેલ્લી બે હજાર સત્તરની ચૂંટણી એ વખતે સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલનની ખૂબ અસર હતી સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની વસ્તી ખૂબ નોંધપાત્ર છે વરાછા કતારગામ વગેરે વિસ્તારોમાં તો બહુમતી જ સૌરાષ્ટ્રવાસીઓને છે પણ સુરતના અન્ય વિસ્તારોમાં પણ સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા ખૂબ નોંધપાત્ર છે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના કન્વીનર આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને એ વખતે સુરતમાં જે તેમની ચૂંટણી સભાઓમાં પ્રતિસાદ મળતો હતો એ એટલો અદભુત હતો કે તેના કારણે એવું લાગતું હતું કે સુરતમાં ભારતીય જનતા પક્ષને બહુ જબરજસ્ત ફટકો આ વખતે પડશે લોકસભા મત વિસ્તાર હેઠળ ઓલપાડ સુરત પૂર્વ સુરત ઉત્તર વરાછા રોડ કતારગામ કરંજ અને સુરત પશ્ચિમ આટલા વિધાનસભા મત વિસ્તારો આવે છે આ પૈકી ઓલપાડ વિધાનસભા બેઠકમાં સુરતની આસપાસના ગ્રામીણ વિસ્તારો છે સુરત પશ્ચિમમાં રાંદેર સહિતના તાપી નદીને પેલે પારના મત વિસ્તારો પણ છે સુરત પશ્ચિમ મત વિસ્તાર સંપૂર્ણપણે સુરતીઓનો મૂળ વિસ્તાર છે સુરત ઉત્તરમાં મૂળ સુરતના વિસ્તારો છે અને થોડોક ભાગ સૌરાષ્ટ્રવાસીઓની વસ્તી ધરાવતા વિસ્તારોનો પણ છે આ સિવાયના બાકીના ચાર વિધાનસભા વિસ્તારો એ તો સંપૂર્ણપણે સૌરાષ્ટ્રવાસીઓની જ વસ્તી જેને કહેવાય છે એ પ્રકારે છે પાટીદાર આંદોલનની અસર હેઠળ આ ચારેય મત વિસ્તારોમાં ભારતીય જનતા પક્ષને મોટો ફટકો પડશે એવી જે પ્રબળ માન્યતા હતી તે માન્યતા વિધાનસભા ચૂંટણીમાં ખોટી પડી એ એટલી હદે ખોટી પડી કે આ લોકસભા મત વિસ્તાર હેઠળની સાતેય વિધાનસભા બેઠકો ભાજપે જીતી હતી અને સુરત ઉત્તર બેઠક ને બાદ કરતા કોંગ્રેસ ક્યાંય ટક્કર પણ ન આપી શકી હોય એવી હાલત થઈ ગઈ સુરત ઉત્તર બેઠક ભાજપે પાંચ હજાર એકસો છપ્પન મતની સરસાઈ થી જીતી ત્યારે બાકીની તમામ બેઠકો પર ભાજપની સરસાઈ દસ હજાર મત કરતા દરેક જગ્યાએ વધારે હતી ભાજપે ઓલપાડ ગામ અને સુરત પશ્ચિમ ત્રણ વિધાનસભા બેઠકો તો સાહીઠ હજાર કરતા પણ વધારે મતોની સરસાઈથી જીતી હતી આ ચૂંટણીમાં સુરત લોકસભા મત વિસ્તાર હેઠળની સાત વિધાનસભા બેઠકો પૈકી ભાજપને કુલ છ લાખ પચીસ હજાર આઠસો બ્યાસી મતો મળ્યા હતા અને તેની સામે કોંગ્રેસે માત્ર ત્રણ લાખ બત્રીસ હજાર એકસો ચોર્યાસી મત મળ્યા હતા એટલે ભારતીય જનતા પક્ષની સરસાયત તે બે લાખ ત્રાણું હજાર છસો અઠ્ઠાણું એટલે કે ત્રણ લાખ જેટલા મતોની હતી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે બહુમતી માટે જરૂરી બેઠકો કરતા માત્ર સાત બેઠકો વધારે મેળવી હતી ને એમાં સુરતનું યોગદાન મોટું હતું એટલે એ રીતે જો જોઈએ તો સુરતમાં જો ભારતીય જનતા પક્ષ જીતવામાં નિષ્ફળ ગયું હોત તો ગુજરાતમાં પણ ભારતીય જનતા પક્ષની સરકાર ન બની હોત એ સ્પષ્ટ છે અમદાવાદની માફક સુરતમાં પણ કોમી રમખાણો ભૂતકાળમાં થયેલા એવો ઇતિહાસ છે એટલે એક હિન્દુઓ ભારતીય જનતા પક્ષ તરફી થઈ ગયા હોય એવી પરિસ્થિતિ જે અમદાવાદ બાજુ છે તો એવું સુરતમાં પણ હોય પણ ત્યાં એમ છતાંય સાવ પરિસ્થિતિ એ પ્રમાણે ન હોવા છતાં ભારતીય જનતા પક્ષ બીજા કારણોસર મજબૂત છે એમાં એક વાત છે સુરતનો વિકાસ સુરતમાં ઓગણીસો ત્રાણુંમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો એ વખતે સુરત ગંદકીના ઢગલા પર બેઠું હતું પણ ભારતીય જનતા પક્ષની ત્યાંની સ્થાનિક જે કોર્પોરેશન અને એ વખતની રાજ્ય સરકારે સુરતની કાયા પલટ કરવા માટે જબરજસ્ત કમર કસેલી એ વખતે એસ આર રાવ મ્યુનિસિપલ કમિશનર હતા અને એમણે સ્વચ્છ સુરત સ્વસ્થ સુરત એનું બીડું ઝડપ્યું અને એક ઉદાહરણરૂપ કહી શકાય એવા ક્લીન સિટી તરીકે સુરતને આગળ કર્યું આનો યશ ભારતીય જનતા પક્ષને પણ મળ્યો કારણ કે ભારતીય જનતા પક્ષની સરકાર હતી ત્યાંની કોર્પોરેશન હતી રાજ્ય સરકાર હતી ગુજરાતના બીજા કોઈ શહેરમાં ન હોય તેવા ફ્લાય ઓવર્સ રસ્તા સહિતની કેટલી સવલતો બીજી ભારતીય જનતા પક્ષે જે પ્રમાણે એમાં મહેનત કરી એણે સુરતને નવી ઓળખ આપી વિકાસના કારણે સુરતમાં બહારથી જંગી પ્રમાણમાં લોકો આવતા ગયા સુરત એક રીતે જોયું તો મિની ઇન્ડિયા જેવું છે ત્યાંનું કલ્ચર હવે કોસ્મોપોલિટન બની ગયું છે વર્ષોથી ટેક્સટાઇલ અને ડાયમંડ એ બે મોટા ઉદ્યોગો છે આ ઉદ્યોગોમાં લાખો કામદારો કામ કરે છે અને એમાંથી મોટાભાગના પરપ્રાંતિ છે પણ બધા હળી મળીને છે સૌરાષ્ટ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં છે પણ આ બધા અત્યારે ઓ થઈ ગયા અને સુરતની એક અલગ ઓળખ અહીંયા આગળ બની છે ગુજરાતમાં મોટાભાગની લોકસભા બેઠકો એવી છે કે જ્યાં જ્ઞાતિના સમીકરણોનો પ્રભાવ છે પણ સુરત બેઠક પર જ્ઞાતિના સમીકરણો એ રીતે ચાલતા નથી કારણ કે અહીં કોઈ એ જ્ઞાતિનો પ્રભાવ જ નથી સુરત લોકસભા બેઠકમાં મૂળ સુરતીઓ લઘુમતીમાં આવી ગયા છે અને બહારથી આવીને રહેલા લોકો બહુમતીમાં છે જ્ઞાતિવાર સમીકરણમાં પાટીદારો સૌથી આગળ છે જો એ રીતે જોઈએ તો એમની વસ્તી લગભગ વીસ ટકાથી વધારે છે આ પાટીદારો અલગ અલગ વિસ્તારના છે એટલે એમને એક મત બેંક તરીકે ન જોઈ શકાય પાટીદારો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને સુરતના મૂળ કોળી પટેલો એમ ત્રણ ભાગમાં વેચાયેલા છે સૌરાષ્ટ્રના પાટીદારોમાં અમરેલીના પાટીદારોનું પ્રભુત્વ છે ભાવનગરના પણ છે પણ એ બધા લેવવા અને કડવા એમ બે ભાગમાં વેચાયેલા છે ઉત્તર ગુજરાતના પાટીદારોમાં કડવા પાટીદારોની બહુમતી છે અને સુરતના પાટીદારોમાં કોળી પટેલ અને કડવા પાટીદારો એમ બે ફાંટા છે ઓલપાડ વિસ્તારમાં કોળી પટેલો બહુમતીમાં છે જ્યારે સુરતના શહેરી વિસ્તારોમાં કડવા પાટીદારોની વસ્તી વધારે છે ટૂંકમાં પાટીદાર મતદારોની સંખ્યા ઘણી મોટી છે પણ એ બધા સંગઠિત નથી અને કોઈ રીતે તેમનો એવો મેળ નથી કે જેને આપણે મતદાન એક દિશામાં થશે એ રીતે આલેખી શકાય પાટીદારો પછી બીજા નંબરે જો કોઈ આવતું હોય તો મુસ્લિમોની વસ્તી છે મુસ્લિમ મતદારોનું પ્રમાણ અહીંયા દસ ટકાની આસપાસ છે મુસ્લિમ મતદારોમાં પણ રાંદેરના મુસ્લિમો સુન્ની છે જ્યારે સુરત શહેરી વિસ્તારમાં રહેતા જે મુસ્લિમો છે તે શિયા એટલે કે વોરા છે એટલે એમાં પણ ફાટા છે એ સિવાય બીજી કોઈ જ્ઞાતિની વસ્તી નોંધપાત્ર નથી બ્રાહ્મણ વાણિયા ક્ષત્રી વગેરે સવર્ણોની વસ્તી નોંધપાત્ર છે પણ એટલી બધી મોટી નથી કે જેને મતબેંક તરીકે પ્રભાવી બની શકે એ સિવાય મૂળ સુરતના ખત્રી રાણા અને મોઢ વણિક આ મતદારો ઠીક ઠીક પ્રમાણમાં છે બાકીની જે કહેવાય તેવી સંખ્યાબંધ જ્ઞાતિઓ સુરતમાં છે પણ એ બધાની વસ્તી ઘણી થોડી છે ગુજરાતના બીજા કોઈ શહેરમાં ન જોવા મળે એટલું વૈવિધ્ય સુરતમાં જોવા મળે છે અને જ્ઞાતિવાદનો પ્રભાવ અહીંયા એ રીતે નથી એવું ચોક્કસ કહી શકાય આ બેઠક ભારતીય જનતા પક્ષ માટે સૌથી સલામત બેઠક છે ભારતીય જનતા પક્ષમાં ટિકિટ મેળવવા માટે એટલે જ ત્યાં ખૂબ ભારે છે પણ સૌરાષ્ટ્રવાસીઓની બહુમતી હોવા છતાં ભારતીય જનતા પક્ષ મૂળ સુરતીને જ ટિકિટ આપે છે અને આ વખતે પણ એ જ શક્યતા વધારે છે વર્તમાન સાંસદ દર્શના જરદોશ છેલ્લી બે ટર્મથી ચૂંટાય છે પણ તેમ છતાંય ભારતીય જનતા પક્ષ એમને રિપીટ કરે એવી શક્યતા ઘણી ઓછી છે એમના બદલે કોઈ નવા ચહેરાને આ વખતે તક મળે એવી પ્રબળ શક્યતા છે આ યાદીમાં જોઈએ તો સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાલા એમનું નામ ચર્ચાય છે વિધાનસભા ચૂંટણીમાં નીતિન ભજીયાવાલાએ ભારતીય જનતા પક્ષને જીત અપાવવામાં ઘણી મહેનત કરેલી હાઈકમાન્ડ પણ એમનાથી ખુશ છે એ સિવાય પૂર્ણેશ મોદી પણ એક દાવેદાર છે પૂર્ણેશ મોદી હાલમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પણ છે ભૂતપૂર્વ શહેર પ્રમુખ પણ છે સૌરાષ્ટ્રવાસીઓમાંથી જોઈએ અનેક સામાજિક અગ્રણી તરીકે મહેશ ચવાણી એક મોટું નામ છે જેમનો પાટીદાર વર્ગમાં એમણે ખૂબ સામાજિક કાર્યો કર્યા છે કોંગ્રેસ પાસે બહુ વિકલ્પો એટલા બધા નથી કારણ કે આ બેઠક આમ પણ જીતવી અઘરી છે એટલે દાવેદારો પણ એટલા બધા સ્પર્ધામાં હોય એવું દેખાતું નથી કોંગ્રેસ પણ આ વાતથી વાકેફ છે એવું કહી શકાય કોંગ્રેસ જો કે સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપે તો ભાજપને પડકાર આપે એવું એક સમીકરણ છે એ રીતે જોઈએ તો જીરાવાલા અને દિનેશ કાછડિયા બે દાવેદારો એવા છે કે જે સૌરાષ્ટ્રમાંથી આવે છે એક જૂના જોગી કહેવાય ધીરુભાઈ ગજેરા પણ મેદાનમાં છે મૂળ સુરતી નીતિન ભરૂચા પણ છે પણ અત્યારની સ્થિતિ જોઈએ તો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે અને એના માટે કેવી ટક્કર જામે છે એ મૂલ્યાંકન કરવાને બદલે એક જ પક્ષીય પરિસ્થિતિ હોય એવું જોવાથી ખાસ કરીને બહુ રસપ્રદ મુકાબલો થાય અને કોંગ્રેસ આ બેઠક આંચકી શકે છે કે નહીં એવી બધી શક્યતાઓ અહીંયા ઓછી રહેશે ભારતીય જનતા પક્ષ નું વર્ચસ્વ ટ્રેક રેકોર્ડ અને વર્તમાન પરિસ્થિતિ જોતા થોડીક સમસ્યાઓ વાસ્તવિક પરિસ્થિતિના કારણે જંગ જીતવામાં રસાકૃતિ થાય એટલું જ બાકી ભારતીય જનતા પક્ષ આ બેઠક જીતી જશે એ આસાનીથી જીતી જશે એવું પણ લાગે છે આ બેઠક માટે આટલી જ વાત અગત્યની છે એ સિવાય બીજી બેઠક માટે નવી વાત લઈને આપણે ટૂંક સમયે ફરીથી મળીશું અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો એનો પ્રતિભાવ મોકલી આપો મને ઉત્સુકતા રહેશે પ્રતિભાવ માટેનો ઇમેલ આઈડી આપને ખબર છે જનવન ઇન્ડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ નવી બેઠક માટે ટૂંક સમય ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર